विश्व एड्स दिवस नी उजवणीना भागरूपे शहर में त्रिमासिक विविध कार्यक्रम भागरूपे छेल्ला 36 वर्ष थी कार्यरत एड्स प्रिवेंशन क्लब ना उपक्रमे पंसेल स्कूल खाते 500 मीणबत्ती सहयोग थी तेजमय केन्डल लाइट रेड रिबीन निर्माण कराई थी। आ कार्यक्रम में धोरण 9-12 छात्रों जोड़ाईने एड्स जनजागृति लावी थी। प्रकाशथी तेजमय प्रकाश तरफ नी जागृति लावाना आ कार्यक्रमों शाला छेल्ला दशकाथी योजी रही छे। હું સાક્ષી વાળોદરિયા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ પંચશીલ સ્કૂલ, આજે જણાવવા માગું છું કે અમે આજે પંચશીલ સ્કૂલમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરેલી છે। એકચ્યુઅલી તો પહેલી જ તારીખે કરવાનું હોય, પણ આ વખતે ચૂંટણી હોવાના કારણે આજે અમે ઉજવણી કરેલી છે। ધોરણ 7મા અને 8માના છોકરાઓએ 1000 કેન્ડલ્સને જલાવીને બધી જ ઉજવણી રેડ રિબીન બનાવેલી છે, અને બધાએ જ એવું પ્રૂવ કરેલું છે કે દિયા સે દિયા જલાય, જેથી કરીને કે એઇડ્સની વધારે જાણકારી લોકોને મળે અને એ લોકો આ વસ્તુથીને સાવચેતી રાખે અને વધારે જાગૃતિ વધારે વધે। અમે 2012થીને આ ઉજવણી કરીએ છીએ અને દર વર્ષે ચોક્કસપણે અમે આ ઉજવણી કરતા રહીએ છીએ કે જેથી કરીને છોકરાઓને પણ આ શું છે એની જાણકારી મળે। નમસ્કાર, હું ડૉક્ટર ડીકે વડોદરિયા પંચશીલ સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી, અને આજે એક સુંદર મજાની મેસેજ સમગ્ર વિશ્વના સમાજને મળે માટે 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ દિવસ, આ દિવસની ઉજવણીના ભાગરૂપે પંચશીલ સ્કૂલના ઓડિટોરિયમમાં 1000 કેન્ડલ્સ અને 500 વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર મજાની રેડ રિબીન બનાવવામાં આવી, જે પ્રજ્વલિત જે કેન્ડલ્સ છે એની રેડ રિબીન ખૂબ આકર્ષક રહી। મૂળ હેતુ એવો છે કે વિદ્યાર્થીઓ છે એ એઇડ્સ વિશે જાણે અને વધુને વધુ લોકજાગૃતિ રૂપે સમાજમાં એઇડ્સ વિશેની જે માન્યતાઓ છે, એ રોગો છે, એની જાણકારી બધા મેળવે। આ ઉપરાંત કદાચ કોઈ દર્દી એઇડ્સના હોય તો એની સાથેની સહાનુભૂતિ, એના સાથેનો વ્યવહાર, અને એ પણ માનવ છે અને એના માનવ મૂલ્યો જાળવી શકે એ માટે વિદ્યાર્થીઓ એની સાથે સંવેદનાઓ કેળવે એ પ્રકારની પણ વાત કરવામાં આવી। આ તકે એઇડ્સ પ્રિવેન્શન ક્લબના પ્રેસિડેન્ટ અરુણભાઈ વર્ષોથી શાળા સાથે સંકળાયેલા છે, 2012થી આ પ્રકારની રેડ રિબીન્સ અમે બનાવીએ છીએ, અને અરુણભાઈએ સમગ્ર રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં ખૂબ સરસ એઇડ્સ વિશેનું કામ કર્યું છે, લોકજાગૃતિનું કામ કર્યું છે। એમને પણ આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ સુંદર મજાની મહેનત કરી છે, એને પણ ખૂબ ખૂબ અભિનંદન। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ અનુસંધાને સતત 3 માસ સુધી 31 માર્ચ સુધીના વિવિધ આયોજનોમાં 200થી વધુ કાર્યક્રમ પૈકી આજનો આ કાર્યક્રમ હતો। એક પ્રકાશથી પ્રકાશ તરફ જવાની ગતિ, એ ખાસ કરીને સામાજિક દ્રષ્ટિએ, એક અવેરનેસની દ્રષ્ટિએ, લોકો જે એચઆઈવી એઇડ્સ બાબતેની જે સાયન્ટિફિક અને સાચી માહિતી છે એનો પ્રચાર પ્રસાર કરી અને છેવાડાના માનવી સુધી પહોંચાડે। આમ જોઈએ તો આપણે, હું લગભગ 1986થી આ બાબતે કામ કરું છું, અને આજે મને છેલ્લા 4-5 વર્ષથી એવું લાગે છે કે આંશિક 50% ઘટાડો થયો એવું લાગે છે। થોડા સમય પહેલાંના જ એક સર્વે મુજબ રાજકોટમાં દરરોજના 2 નવા કેસ આવતા હતા, આજે એવરેજ 60-65 એક મહિનામાં આવે છે, એટલે એવરેજ લગભગ 1-2 કેસ એ અત્યારે થઈ રહ્યો છે। તો આ થોડી ઘણી જે મહત્ત્વની સુધારાની બાબત છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ છાત્ર શક્તિનો મહત્ત્વનો ફાળો છે। યુવાનો લીડરશિપ લેશે તો જ મહત્ત્વનું કામ થશે, અને આ વખતેનું સૂત્ર પણ એ જ રીતનું છે, ઇક્વિલાઇઝ, કે બધા દર્દોની સાથે, કોરોના છે, કેન્સર છે, આની સાથે જ તમે એચઆઈવી એઇડ્સને ગણો અને એક ઇક્વિલાઇઝ કરી, આખરે સમાનતામાં બધાને સરખી ટ્રીટમેન્ટ આપો, એ સૌ જરૂરી છે। અને એચઆઈવી એઇડ્સમાં આજે પણ ભેદભાવ જોવા મળે છે, તો ખરેખર ન હોવું જોઈએ। અને સૌથી વિષમતા તો એ છે કે આજની તારીખે કોઈ એની ચોક્કસ રસી કે દવા હજી આપણે શોધી નથી શક્યા 1986થી 2022 સુધી। તો આ બાબતે પણ જનજાગૃતિ એકમાત્ર આપણી પાસે ઈલાજ છે, તો આ બાબતે વિશેષ સમાજના લોકો આમાં સહયોગ આપે એ ખૂબ જ જરૂરી છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।